નમસ્કાર, સમાચાર સુપર ફાસ્ટ સાથે હું છું સમીર. અમદાવાદની સાબરમતી જેલમાં ચાલતા ખંડણીના રેકેટનો પર્દાફાશ. ક્રાઇમબ્રાન્ચે જેલમાં પાડેલા દરોડામાં ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીનું ખુલ્યું નામ. ગુસ્સી ટક હેઠળ નોંધાયો પહેલો કેસ. અમદાવાદની જેલમાં જલસાનો વધુ એક પર્દાફાશ. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચના સાબરમતી જેલમાં દરોડા પાડતા જેલમાંથી ઝડપાયા અનેક સ્માર્ટફોન. એટલું જ નહીં, વિશાલ ગોસ્વામી જેલમાંથી ચલાવતો હતો ખંડણીનું રેકેટ, જેણે અનેક મોટા વેપારીઓને કર્યા હતા ખંડણી માટે ફોન. ગુસ્સી ટક હેઠળ સૌથી પહેલો કેસ નોંધાયો. વિશાલ ગોસ્વામી ગેંગના ચાર આરોપી ઝડપાયા, જેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા. અમદાવાદના મેઘાણીનગરથી ઝડપાયા ચાર આરોપી. રાજ્યમાં ઉત્તરાયણના દિવસે દોરીબાગમાંના 186 કેસ નોંધાયા. 108 ઇમરજન્સીને મળ્યા 3351 કોલ્સ. અમદાવાદમાં ઇમરજન્સીના સૌથી વધુ 611 કેસ નોંધાયા. અમદાવાદમાં પક્ષીઓ માટે ઘાતક બની ઉત્તરાયણ. અંદાજે 410 પક્ષીઓ થયા ઘાયલ, તો 35 ચામડી, 333 કબૂતર, કોયલ પણ ઘાયલ થયા. જ્યારે પક્ષીઓની સારવાર માટે વિદેશથી 4 ડોક્ટર આવ્યા. 50 વેટરનરી ડોક્ટર્સ, 120 વોલેન્ટિયર્સની ટીમ કાર્યરત. સુરતમાં 456 કબૂતર ઘાયલ, 58 કબૂતરના મોત થયા, તો 108 ઇમરજન્સીને આવ્યા 300 કોલ. જ્યારે ઉત્તરાયણમાં રોડ અકસ્માત 49 ઘટનાઓ બની. રાજકોટમાં ઉત્તરાયણના દિવસે કુલ 344 પક્ષીઓ ઘવાયા, જેઓને કરુણા અભિયાન અંતર્ગત જુદી જુદી ટીમોએ કરી સારવાર. જૂનાગઢના માંગરોળ સાપુર રોડ પર આવેલા દોરી બનાવવાના ગોડાઉનમાં આગ લાગી. શોર્ટ સર્કિટના કારણે ગોડાઉનમાં આગ લાગી હોવાનું ખુલ્યું. આગના કારણે લાખોના નુકસાનની શક્યતા. પાટણના ચાણસ્માના મહાજન પાંજરાપોળમાં રહેલા પશુનો ઘાસચારો બળીને થયો ખાક. ફાયર ફાઈટરે સ્થળ પર પહોંચી મેળવ્યો આગ પર કાબુ. ચાઇનીઝ તુકલના કારણે આગ લાગી હોવાનું ખુલ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાયણની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી. કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કરાયેલી ઉજવણીની તસવીરો શેર કરી. સુરતના કામરેજના અમૃતનગરમાં રૂપિયાની લેતી દેતીમાં બે સગા ભાઈઓ પર કરાયો લાકડાથી હુમલો. 5થી વધુ વ્યક્તિઓએ હુમલો કરતા બંનેના મોત થયા. એક આરોપી પકડાયો, બીજો ફરાર. અમદાવાદના મોપલમાં સ્ટર્લિંગ સિટીમાંથી મળી યુવકની લાશ. 1 કિલોમીટર દૂરથી યુવકનું મળ્યું વાહન. મૃતક યુવક તેના મામા સાથે રહેતો હતો. લાશ અને તેનું વાહન 1 કિલોમીટર દૂરથી મળી આવ્યા. રાજકોટના આરએમસી વેસ્ટ ઓફિસની પાસે ઉત્તરાયણના દિવસે થઈ મારામારી. લાકડી, ધોકા અને સોડા બોટલથી થઈ મારામારી. જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો. મહિલાઓ પણ ટોળામાં સામેલ. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં મોડી રાત્રે ગાડી પલટી ગઈ. 5 નાકા પુલ પાસે કાર પલટી થઈ, 2 લોકો ઇજાગ્રસ્ત થયા. અમરેલીના ધારીના આંબરડી નજીક સિંહ દેખાયા. શિકારની શોધમાં જોવા મળ્યા સિંહ. કોલર આઈડી વાળા સિંહ કેમેરામાં કેદ થયા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. સુરતના માંડવીમાં બાળક પર દીપડાનો હુમલો. વદેશિયા ગામમાં બાળક પર હુમલો કરવામાં આવ્યો. 11 વર્ષના બાળક પર હુમલો કરતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે, જેમાં પાક નુકસાની મામલે ચર્ચાની શક્યતા. આગામી બજેટની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. અરવલ્લીના માણસાના સાયરા ગામે થયેલી યુવતીની હત્યામાં આવ્યો નવો વળાંક. મૃતક યુવતીની તેની ફ્રેન્ડ સાથે થયેલી વાતચીતનો ઓડિયો ક્લિપ વાયરલ, જેમાં આરોપીના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. અરવલ્લીના માણસાની પીડિતાના મોત મામલો. સાંસદ મધુસૂદન મિસ્ત્રીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. પોલીસની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ. અરવલ્લી SPની બદલી કરવા મુખ્યમંત્રીને રજૂઆત. સાબરકાંઠાના માણસાની યુવતી માટે હિંમતનગરના બેરણા ગામે યોજાઈ કેન્ડલ માર્ચ. યુવતીને ન્યાય મળે તે માટે લોકો જોડાયા કેન્ડલ માર્ચમાં. આરોપીઓને આકરી સજાની માંગ કરવામાં આવી. જય ભીમ સંગઠને યોજી હતી કેન્ડલ માર્ચ. શહેરમાં ગળામાં દોરી વાગવાની 10 ઘટના સામે આવી. શહેરના CTM કૃષ્ણનગર તેમજ અન્ય વિસ્તારમાં દોરીને કારણે કેટલાક લોકોને ગળામાં ઈજા પહોંચી હોવાનું આવ્યું બહાર.
ભાવનગરમાં ડી ડિવિઝનમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ આપઘાત કર્યો, જોકે આપઘાત કરવા પાછળનું કારણ હજુ પણ અકબંધ. ભાવનગરના પાલીતાણામાં નાની ટ્રક પલટી જતા એક બાળકીનું ઘટનાસ્થળ પર મોત, 15 જેટલા લોકો થયા ઘાયલ. ટ્રકમાં સવાર હતા વિથલપુર ગામના 35 લોકો. તમામ ઘાયલોને ખાનગી હોસ્પિટલ લઈ જઈને સારવાર કરવામાં આવી. અમદાવાદના મણિનગરમાં પતંગની દોરી ગળામાં ફસાતા બાઇક ચાલક થયો ઘાયલ. 108ને ફોન કરી બાઇક ચાલક જાતે જ હોસ્પિટલ પહોંચ્યો, જોકે બાઇક પર રહેલા બાળકનો આબાદ બચાવ. અરવલ્લીના મોડાસાના સાકરિયા રામપુરમાં જૂથ અથડામણ, સામાન્ય બોલાચાલીમાં જે બે જૂથ સામસામે આવ્યા, જેમાં 5 લોકો ઘાયલ થયા. મોડાસા પોલીસે હાથ ધરી તપાસ. આણંદમાં પતંગ રસિયાઓની કપાયેલી પતંગ લૂંટવાની પ્રથા. આ લૂંટેલી પતંગની રાત્રે શહેરના 3 દરવાજા ખાતે ભરાય છે ગુજરી, જેમાં મોટી સંખ્યામાં લૂંટેલી પતંગોની ખરીદી કરી 15મી વાસી ઉત્તરાયણમાં ઉડાડવાની છે પ્રથા. વડોદરામાં બે જૂથો વચ્ચે પતંગ કાપવા બાબતે અથડામણ. કબાડી વિસ્તારના વિહાર ટોકીસ પાછળની ઘટના. પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો. ભારે બરફ વર્ષા વચ્ચે જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ગર્ભવતી મહિલાને લઈને આર્મીના ચિનાર કોર્પ્સના 100 જવાનો અને 30 નાગરિકો 4 કલાક ચાલ્યા. અચાનક મહિલાને પ્રસૂતિ ઉપડતા ઇમરજન્સી પરિસ્થિતિમાં હોસ્પિટલ લઈ જવાઈ. ગર્ભવતી મહિલાને લઈને બરફમાં ચાલ્યા પોલીસ જવાનો. વડાપ્રધાન મોદીએ કર્યું ટ્વીટ. ગર્ભવતી મહિલાના આર્મીના જવાનોએ કરેલા રેસ્ક્યુ પર ટ્વીટ કર્યું. પીએમએ મહિલા શમીમા અને તેના બાળક માટે પ્રાર્થના કરી સેના પર ગર્વ હોવાનો ઉલ્લેખ કર્યો. ચંદીગઢમાં થયેલી એક હત્યાના આરોપીએ ન્યૂઝ 18ના સ્ટુડિયોમાં પોતાનો ગુનો કબૂલતા પોલીસે તેને સ્ટુડિયોમાંથી જ ધરપકડ કરી. ન્યૂઝ 18 નેટવર્કની ન્યૂઝ 18 હિમાચલ પ્રદેશ ચેનલમાં આ ઘટના મળી. 31 ડિસેમ્બરે ચંદીગઢમાં એક હોટલમાં મહિલાની હત્યા થઈ હતી. પંજાબ વાઘા અટારી બોર્ડર પર ભારતે બે પાકિસ્તાની કેદીઓને મુક્ત કર્યા. ખેમ ખરાળીથી ભૂલથી ભારતની બોર્ડર પર બોર્ડર પાર કરીને પાકિસ્તાની યુવક આવી જતા બંનેને પકડી લેવાયા હતા, જેઓને ભારતે વાઘા બોર્ડરથી મુક્ત કર્યા. જમ્મુ કાશ્મીર સરકારનો સૌથી મોટો નિર્ણય. જમ્મુ, સાંબા, કઠુઆ, ઉધમપુર અને રિયાસીમાં 2G સેવા ચાલુ. પોસ્ટપેડ સેવાઓ પર 2G નેટ સેવા ચાલુ, પરંતુ સોશિયલ મીડિયા સાઇટ પર હજુ પણ પ્રતિબંધ. તમિલનાડુના મદુરાઈમાં જલ્લિકટ્ટુના જીવલેણ ખેલનો થયો પ્રારંભ. અવનિયાપુરામાં 700 આંકડા લવાયા. લોકો રમી રહ્યા છે જલ્લિકટ્ટુની જીવલેણ રમત. જેએનયુ હિંસા મામલે માસ્ક પહેરેલી યુવતી કોમલ શર્મા. રાષ્ટ્રીય મહિલા આયોગ પહોંચી કહ્યું કે માસ્ક પહેરેલી યુવતી તે નથી, જેને લઈને રાષ્ટ્રીય મહિલા આયોગે ફરિયાદ લીધી. તો આયોગે દિલ્હી પોલીસે જાહેર કરેલ નોટિસનો જવાબ માંગ્યો. આજથી દરેક વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત. અગાઉ વધારાયેલી મુદત આજે પૂર્ણ થઈ, જેના પગલે તમામ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગનો અમલ કરાશે. જે વાહનો પર ફાસ્ટેગ નહીં હોય તેને ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે. ઉત્તરપ્રદેશના વારાણસીમાં મકર સંક્રાંતિના દિવસે લોકોએ ગંગામાં કર્યું સ્નાન. મકર સંક્રાંતિનું આગવું મહત્વ હોવાથી અનેક શ્રદ્ધાળુઓએ ગંગામાં સ્નાન કરી ધન્યતા અનુભવી. ઉત્તરપ્રદેશના દેવબંધમાં મુસ્લિમ મહિલાઓને સીએ અને એનઆરસી વિરુદ્ધ ધરણા કર્યા અને પ્રદર્શન. જે ખવાતીન એક્શન કમિટી નામની એક સંગઠનની આગેવાનીમાં આ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું. જેએનયુ હિંસા કેસમાં તપાસમાં લાગેલી દિલ્હી પોલીસથી ક્રાઇમબ્રાન્ચે કેટલાક વિદ્યાર્થીઓની પૂછપરછ કરી. જેએનયુ છાત્ર સંઘની અધ્યક્ષ સહિત 3 છાત્રોની પણ પૂછપરછ કરવામાં આવી. નવી મુંબઈના વાશી વિસ્તારમાં ટ્રાફિક પોલીસકર્મીએ એક મહિલાને સમુદ્રમાં કૂદવાથી બચાવી. પોલીસકર્મીએ મહિલાને વાતોમાં રાખી તેને પકડી પાડી આપઘાત કરતા અટકાવી અને તેને ઘરે મોકલવામાં આવી. ભોપાલમાં એક કારોબારી 1 લાખ રૂપિયાના સિક્કા લઈને સામાનની હેરફેર કરી શકે તેમ ગાડી ખરીદવા માટે પહોંચ્યા.
દુકાનદારોથી અવારનવાર સિક્કા મળતા 6 મહિનામાં 1 લાખ રૂપિયાના સિક્કા ભેગા થઈ ગયા, જેનાથી તેણે ગાડી ખરીદી હતી. નવી દિલ્હી સીટથી ચૂંટણી લડશે કેજરીવાલ. આતિશીને કાલકાજી સીટથી ટિકિટ, તો આપ સીટમાં તમામ 70 બેઠક પર ઉમેદવારોનું એલાન કરતા તમામ મંત્રીઓને ફરી ઉમેદવારો બનાવ્યા, પરંતુ 15 વિધાયકોની ટિકિટ કાપવામાં આવી. વારાણસીના આઈઆઈટી બીએચયુમાં તંત્ર તરફથી એકઠા થયેલા પ્લાસ્ટિકમાંથી બનાવાયેલ ડીઝલથી ચાલશે રિક્ષા, અને તેવું ઓટો રિક્ષામાં કરશે મફત સવારી. ઉત્તર ભારતમાં મકર સંક્રાંતિએ હજારો શ્રદ્ધાળુઓ પવિત્ર ખીચડી ચઢાવે છે. નેપાળથી શ્રદ્ધાળુઓ આવીને ખીચડી ચઢાવે છે. પ્રયાગરાજમાં ગઢમુક્તેશ્વર અને દેશના પવિત્ર સ્થળો પર પવિત્ર નદીઓમાં સ્નાન કરી પર્વ મનાવવામાં આવે છે. સ્વિટ્ઝરલેન્ડના ઓશિનેનમાં એક પૂર્વ બ્રિટિશ નૌસૈનિકનું 5000 ફૂટની ઊંચાઈથી સ્કીઈંગ કરતા તળાવમાં ઉતરવાનો વિડીયો વાયરલ થયો. ટીમ હવલના સ્ટન્ટનો આ વિડીયો તેમના હેલ્મેટમાં લગાવેલા કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યો. યુપીના કનોજમાં પૂર્વ સીએમ અખિલેશ યાદવે એક સરકારી હોસ્પિટલના ડોક્ટર પર ભડક્યા હતા. બસ દુર્ઘટનામાં ઘાયલોને મળવા માટે અખિલેશ હોસ્પિટલ પહોંચ્યા હતા. જેઓને દર્દીઓના સંબંધીઓ તરફથી મદદ ન મળવાની ફરિયાદ કરી હતી. પશ્ચિમ આફ્રિકાના દેશ ગિનીમાં રાષ્ટ્રપતિની વિરુદ્ધ થયેલા પ્રદર્શનમાં એક યુવકનું મોત થયું હતું. ત્યાં રાષ્ટ્રપતિ એલ્ફા કોન્દે ત્રીજીવાર સત્તા હાંસલ કરવા માટે સંવિધાનમાં પરિવર્તનની કરી કોશિશ, જેથી લોકો વધુ ભડક્યા. દિલ્હીમાં ઠંડીનો વધુ ચમકારો. દિલ્હીના રાજપથ વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું, તો કેટલાક સ્થળો પર વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પરેશાની પડી રહી છે. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાએ વધારી મુશ્કેલી. લાહોલ સ્પીતિમાં બરફથી મકાનો ઢંકાઈ ગયા, તો વીજળી પણ ડૂલ થઈ ગઈ. પાણી ભોજનની ચીજો ન મળવાને કારણે લોકોની મુસીબતો વધી ગઈ. હિમાચલ પ્રદેશના ચંબામાં પડી રહેલી ભારે હિમવર્ષાએ ચોમેર બિછાવી છે બરફની ચાદર, જેને કારણે જનજીવન પર પડી રહી છે માઠી અસર. તો સ્નો કટરથી રસ્તાઓ પર જામેલા બરફના થર હટાવવાની કામગીરી તેજ કરવામાં આવી. ઉત્તરાખંડના પિથોરગઢમાં ભારે હિમવર્ષાને કારણે કેટલાક રસ્તાઓ થયા બંધ. પાતાલકોર મુનસિયારી સહિત રોડ છેલ્લા 9 દિવસથી બંધ હાલતમાં, તો કેટલાક રસ્તાઓ પર ભેખડો ધસી પડવાના કારણે રસ્તાઓ થયા બંધ. 2 વર્ષથી ચાલી રહેલા વેપાર યુદ્ધને અંતની શરૂઆત. પ્રથમ તબક્કાની વેપાર સમજૂતી હેઠળ ચીન અમેરિકાની 200 અબજ ડોલરની વસ્તુઓ ખરીદશે, જેમાં 40-50 અબજ ડોલરની કૃષિ પેદાશો ખરીદવામાં આવશે. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કરી માંગણી, કહ્યું મારા વિરુદ્ધ થયેલો મહાભિયોગનો કેસ સેનેટ રદ કરે. આગામી દિવસોમાં ટ્રમ્પ સાથે લાગેલા આરોપીઓની સેનેટમાં સુનાવણી થશે. ઓસ્ટ્રેલિયાના દાવાદળની ગંભીર અસર. કોઆલા નાશ પામતી પ્રજાતિની યાદીમાં દાવાદળમાં કોઆલાના 30% રહેઠાણો બળીને ખાખ થઈ ગયા, તો પીડિતોની માનસિક સ્થિતિ સંતુલિત રાખવા ઓસ્ટ્રેલિયન સરકારે 7.6 કરોડ ડોલરનું ફંડ મેળવ્યું. ચીને 4થી પેઢીના જંગી જહાજને પોતાની નેવીમાં સામેલ કર્યું. દાવો કરાયો કે પૂરી રીતે ચીનમાં બનેલું જહાજ સૌથી તાકાતવર જંગી જહાજ, જેમાં લાદેલા હથિયારો મારફતે તેનું તાકાત પ્રદર્શન કરવામાં આવ્યું. ઈરાનમાં યાત્રી વિમાનને તોડી પાડવાની ખબરની પુષ્ટિ થયા બાદ સેંકડો લોકો સડક પર ઉતરી આવ્યા. તહેરાનમાં થયેલા વિમાન દુર્ઘટનામાં 86 ઈરાની લોકોના મોત નિપજ્યા હતા, અને ઈરાન સરકાર વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી. સાઉદી અરબ રણ ગરમી માટે જાણીતું છે. ત્યાં હાલ બરફવર્ષા થઈ રહી છે. બરફવર્ષાના કારણે રોડ રસ્તા પર બરફ જોવા મળી રહ્યો છે.
વેલકમ બેક. સીએમ વિજય રૂપાણીએ રાજ્યની જનતાને સીએએનું સમર્થન કરતી પતંગ ચગાવવા અપીલ કરી તો વિપક્ષ કોંગ્રેસે સીએએ અને એનઆરસી મુદ્દે તેમનો વિરોધ યથાવત રાખ્યો. શહેર કોંગ્રેસના મુસ્લિમ ધારાસભ્યો અને કાઉન્સિલર્સે સીએએનો વિરોધ કરતી ચગાવી પતંગો. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે ચગાવ્યો પતંગ, પરિવાર અને સમર્થકો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી. મોરબીમાં નવયુગ વિદ્યાલયના છાત્રોએ શેરડી, ઝીંજરા, બોર અને સંતરાથી વિશાળકાય પતંગ બનાવી અને બાદમાં આ ફળોને જરૂરિયાતમંદોને વિતરણ કરી મકરસંક્રાંતિની અનોખી રીતે ઉજવણી કરી. સુરેન્દ્રનગરમાં પવનની ગતિ મંદ હોવાને કારણે પતંગબાજો કંટાળી ગયા. પતંગ ચડાવવા ધાબે ચડેલા યુવકોએ ધાબા ઉપર ક્રિકેટ મેચ ચાલુ કરી દીધી. અમદાવાદમાં પતંગબાજી બાદ લોકોએ આતશબાજી પણ કરી હતી. ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ મુકાતા લોકોએ રંગબેરંગી આતશબાજીની મજા માણી. રંગબેરંગી આતશબાજીથી આકાશ દીપી ઉઠ્યું. અમદાવાદમાં બોપલમાં સેવાભાવી લોકોએ 300થી વધુ ગરીબો અને શ્રમિક પરિવારોને જમાડ્યા. બોપલ જીએબી પાસે આવેલ ઓમકારેશ્વર મંદિરના શિવભક્તોએ 300 લોકોને જમાડી 1000 નંગથી વધુ વસ્ત્રોનું દાન પણ કર્યું. જૂનાગઢમાં વૃદ્ધ આશ્રમમાં મમરાના લાડુ ખાવાની યોજાઈ સ્પર્ધા. સિનિયર સિટીઝન મંડળની સ્પર્ધામાં વૃદ્ધાએ 5 મિનિટમાં ખાધા 14 લાડુ. સ્પર્ધામાં રમાબેન બન્યા વિજેતા. ભાવનગરમાં ઘાયલ પક્ષીઓ માટે કરાઈ વિશેષ વ્યવસ્થા. એનજીઓ વન વિભાગ કોર્પોરેશનની ટીમ તૈનાત. 5 કેન્દ્રો પર પક્ષીઓને સારવાર અપાઈ. જોકે ગત વર્ષ કરતા પક્ષીઓ ઓછા ઘાયલ થયા. અમદાવાદમાં પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની ઠેર ઠેર કરાઈ સારવાર. 16થી વધુ લોકોની ટીમ સારવાર માટે તૈનાત રહી. જેમણે અલગ અલગ જગ્યાએથી ઘાયલ પક્ષીઓને લાવી સારવાર કરી. સાબરકાંઠામાં કરુણા અભિયાન 2020 સારવાર કેન્દ્રનું રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રાજુલબેને કર્યું ઉદઘાટન. પતંગની દોરી દ્વારા ઘાયલ થતા પક્ષીઓની સારવાર માટે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું. સુરત પોલીસ ઉત્તરાયણને લઈને જાહેરનામું. ઉત્તરાયણ પર્વને લઈને શહેરના તમામ ઓવરબ્રિજ બંધ કરવામાં આવ્યા. ટુ વ્હીલર અવરજવર પર 2 દિવસ માટે પ્રતિબંધ. ઉત્તરાયણમાં દુર્ઘટના ટાળવા માટે ઓવરબ્રિજ પરથી નીકળતા બાઇક ચાલકોને અટકાવવા પોલીસનો કાફલો ગોઠવાયો. શહેરના મોટાભાગના બ્રિજ પર પોલીસ કાફલો. તો સમાચાર સુપરફાસ્ટ ફરી એકવાર જોઈએ તો ઉત્તરાયણ નિમિત્તે સુરત પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર ઓવરબ્રિજ પાસે પોલીસે તૈનાત રહી. બ્રિજ પર દ્વિચક્રી વાહનો ચલાવવા પર રોક છે. સવારે 6 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી પ્રતિબંધ છે. દોરીથી ઇજા ન થાય તે માટે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સુરતના કતારગામ વિસ્તારમાં આકાશમાં દેખાયા સૌથી વધુ ચાઇનીઝ તુક્કલ. શહેર પોલીસના જાહેરનામાનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં કેટલાક વિસ્તારમાં ચાઇનીઝ તુક્કલો ઉડતી નજરે પડી. શહેરના નિકોલ અને ઘાંટોડિયા વિસ્તારમાં ચાઇનીઝ તુક્કલો ઉડતી જોવા મળી હતી. અમદાવાદમાં ઉડાવાઈ પ્રતિબંધિત તુક્કલો. નિકોલમાં ચાઇનીઝ તુક્કલો જોવા મળી. ચાઇનીઝ તુક્કલોથી આગની ઘટના બનતી હોવાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેતપુર પંથકની કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાનો ધોરાજીના ધારાસભ્ય લલિત વસુવાયોનો આરોપ. શિયાળુ પાકને ભારે નુકસાનની ભીતિ. ધોરાજીમાં માવઠા બાદ વધી ખેડૂતોની મુશ્કેલી. કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ આવી જતા ખેડૂતોની વધી મુશ્કેલી. તો કેનાલનું પાણી પણ કેમિકલવાળું આવતું હોવાથી ઉઠી રાવ. ડાયંગ સંચાલકો દૂષિત પાણી ઠારવતા હોવાની ફરિયાદ. મોરબીના હળવદમાં નર્મદા બ્રાન્ચની પેટા કેડાલમાં પડ્યા 3 ગાબડા. નર્મદાના પાણી ખેતરમાં ઘૂસ્યા. મકાન અને ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને ભારે હાલાકી. અમદાવાદના વિદ્યાપીઠમાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી. સીએએના વિરોધમાં સંદેશાઓ પતંગ પર લખી ઉડાડવાનો કાર્યક્રમ હતો, પરંતુ પોલીસે વિદ્યાર્થીઓને પહેલા જ અટકાવી દેતા મામલો વિચક્યો. અમદાવાદમાં જીસીએ ઓફિસમાં અમિત શાહની ઉપસ્થિતિમાં મળી બેઠક. જય શાહ, પરિમલ નથવાણી, ઉપપ્રમુખ ધનરાજ નથવાણી સહિત બેઠકમાં હાજર. મોઢેરા સ્ટેડિયમના ઉદઘાટન અંગે બેઠકમાં ચર્ચા. પીએમના હસ્તે થશે સ્ટેડિયમનું ઉદઘાટન. ઐતિહાસિક વીએસ હોસ્પિટલ વેન્ટિલેટર પર બજેટમાં 31 કરોડનો ઘટાડો કરાયો. પહેલા દર્દીઓની સંખ્યા ઘટી હતી તો મ્યુનિસિપલની 3 હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ જ નથી.
ખાનગીકરણની દિશામાં દોડતી એમટીએસની બસોની કથળીની સેવાઓ. એમટીએસની વાર્ષિક ખોટ 321 કરોડની થઈ. અમદાવાદમાં સાયબર ક્રાઇમ દ્વારા સાયબર વિશ્વાસ અને આશ્વસ્ત પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત માત્ર 1.5 મહિનામાં જનતાના 70 લાખ જેટલા રૂપિયા આરોપીઓના હાથમાં જતા અટકાવ્યા. તાલાળાના ભીમદેવળ ગામમાં 8 સિંહના ટોળાએ દહેશત મચાવી ગામના સિંહના આંટાફેરાના કારણે જ રખડતા પશુઓમાં નાસભાગ મચી ગઈ. સિંહે ગાયનો શિકાર કરી રાતભર મિજબાણી માણી. સુરત માંડવીના કલમોઈ ગામે માનવભક્ષી દીપડી પાંજરે પુરાઈ છે. પાતાલ ગામે 5 વર્ષની બાળકીને દીપડીએ મોતે ઘાટ ઉતારી હતી. આખરે વન વિભાગને સફળતા મળી. વૈષ્ણોદેવીમાં ફસાયેલા નડિયાદના 90 યાત્રીઓ શાંતિપૂર્ણ રીતે વતન પહોંચ્યા. 90 યાત્રીઓએ નડિયાદ પહોંચી રાહત શ્વાસ લીધો. ઘરના પરિવારજનો નડિયાદ સ્ટેશન પર પહોંચી આનંદની લાગણીમાં જોવા મળ્યા.